રાજ્યના અનેક શહેરોમાં ભારે વાહન ચાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે સુરત મહેસાણા ખેડા જિલ્લામાં ચક્કાજામ સાથે વિરોધ ગીર સોમનાથ ભરૂચ અને નવસારીમાં પણ ડ્રાઈવર્સનો ઉગ્ર વિરોધ મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે બ્લોક કરવામાં આવ્યો ટ્રક ચાલકોએ કામરેજ ટોલ નાકા નજીક હાઈવે બ્લોક કર્યો ટ્રક ચાલકોની હડતાળથી અન્ય વાહન ચાલકોને હાલાકી સુરત જિલ્લા પોલીસ એનએચએઆઈ વિભાગની ટીમ દોડતી થઈ ગઈ ટ્રક ચાલકો અને મોટા વાહન ચાલકો જે રીતે વિરોધ કરી રહ્યા છે પણ સુરત ગ્રામ્ય ની અંદર કામરેજ નજીક છે ટ્રક ચાલકો વાહન ચાલકોએ જે વિરોધ કર્યો હતો અને ચક્કાજામ કર્યો હતો આજે પણ છે તે વિરોધના મૂળમાં હતા અને કામરેજનાકા નજીક સુરત થી અમદાવાદ જતા માર્ગ પર છે તે કેટલાક વાહન ચાલકો પહોંચ્યા હતા અને ચક્કાજામ ની કોશિશ કરી હતી પરંતુ હાઈવે પર સતત પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દસ થી વધુ જિલ્લા ટ્રાફિક ની અને પોલીસ ના વાહનો પેટ્રોલિંગ કરી રહ્યા છે જે ટ્રક ચાલકોએ જામ કર્યો હતો તરત જ પોલીસ પહોંચી હતી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની ટીમો જે હાઈવે પેટ્રોલિંગ કરતી હોય છે તે પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તરત જ જે ટ્રક ચાલકો વિરોધ કરી રહ્યા હતા તેને હટાવી અને તરત જ હાઈવે ને છે તે ખુલ્લો કરવામાં આવી રહ્યો છે અને હાલ પણ છે તે પોલીસ સતત છે તે હાઈવે પર પેટ્રોલિંગ કરી રહી છે પૂનમ જી

जो ही पड़ती हुई आ, क्या थी आओ रही सचिन से आ रहे हैं बहुत मुश्किल हो रहा है रिक्शा वाला भाड़ा बहुत ले रहा है सौ रुपया लेता है डेढ़ सौ रुपया लेता है, आने का है पर कॉलेज में है तो दिक्कत होती है इतना खर्चा नहीं है हमारे पास कि हम बस में ये अपना रिक्शा पर्सनल करके आए तो हमको बी आई टी एस से आना पड़ता है इसके लिए वो हमको खर्चा और प्रोड जाता है हमारे लिए इसीलिए आज पूरे दिन से बी आई टी एस बंद है બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થી આ રીતે દોડતા નજરે આવતા હોય છે જ્યારે કોઈ રિક્ષા તેમને મળતી હોય છે જોકે બસ અત્યારે હાલ નથી મળી રહી ત્યારે તેમને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર વિદ્યાર્થીઓ અટવાયા છે અને તેઓ અત્યારે હાલ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા છે આ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં છે ત્યારે આ રીતે જોઈ શકાય છે લાંબી લાંબી કતારોમાં લાઈન લગાવતા નજરે આવતા હોય છે સુરત શહેરની આ સ્થિતિ છે ત્યારે બી રૂટમાં જે રીતની અત્યારે હાલ વિદ્યાર્થીઓને સુવિધા મળવી જોઈએ નથી મળી રહી જેના કારણે અત્યારે મહામુશ્કેલી તેઓ અનુભવી રહ્યા છે આ જોઈ શકાય છે તમામે તમામ વિદ્યાર્થીઓ છે બસ સ્ટેશન પર રાહ જોતા હોય છે જોકે સુરત શહેરના જે છેવાડા છે સચિન હોય મરોલી હોય કે પછી નવસારી તે બાજુથી આવતા વિદ્યાર્થીઓ સીધા રેલવે સ્ટેશન પર આવતા હોય છે અને રેલવે સ્ટેશન પર તેઓ આવતા જે કોલેજ અભ્યાસ કરવા માટે જતા હોય છે ત્યારે આ જે સિટી બસ અને બીઆરટીએસ બસ સ્ટેન્ડ છે ત્યાં તેઓ આ રીતે આવીને કોલેજ ખાતે જતા હોય છે પરંતુ આ રીતની મુશ્કેલીઓ છે વિદ્યાર્થીઓને તો મુશ્કેલી થઈ જ રહી છે પરંતુ આ રીતે જે લોકો છે કાકા ક્યાંથી આવો છો કેટલી મુશ્કેલી છે બસ બંધ છે બસ નથી મારે જવાનું મારે ટ્રેનમાં જવાનું બિલકુલ જોઈ શકાય છે અત્યારે આ રીતે મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે તમામ જે વિદ્યાર્થીઓ હોય કે પેસેન્જર હોય આ જોઈ શકાય છે સામાન ઉંચકીને એક છેડેથી બીજા છેડે તેમને જવું પડે છે આ રીતની સ્થિતિ સર્જાઈ છે સુરત રેલવે સ્ટેશન ખાતે જોકે સવારથી જ બીઆરટીએસ અને સિટી બસ છે એ બંધ છે જેના કારણે અત્યારે હાલ મુસાફરો છે એ ત્રાહિમામ પોકારી ચૂક્યા છે જોકે રિક્ષાઓ તેમને પકડવી પડતી હોય છે અને રિક્ષાના ભાડા

મહેસાણામાં ટાયર સળગાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ખેડામાં પણ ટ્રક ચાલકોએ રસ્તા પર ટ્રક રોકી દીધી હતી અને રસ્તો બ્લોક કરી દીધો હતો અને સાથે જ ચક્કાજામ પણ કર્યો હતો અને ટાયર સળગાવીને ખેડા જિલ્લામાં પણ ડ્રાઈવર્સે વિરોધ નોંધાવ્યો હતો ગીર સોમનાથ જિલ્લામાં ડ્રાઈવર્સ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા હાઈવે ઉપર પોતાના વાહનો મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો અને ઉગ્ર સૂત્રો ચાર સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને હડતાળની આગ એટલા માટે જોવા મળી રહી છે કારણ કે આ ડ્રાઈવર્સ નવા કાયદાનો કરી રહ્યા છે ભરૂચ સુરત અને નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ કંઈક આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી સુરતમાં તો બીઆરટીએસ ની બસો બંધ થઈ જતા હાલમાં હેરાન થઈ રહ્યા છે મુસાફરો રિક્ષામાં જવું પડ્યા છે અને રિક્ષા ચાલકો બમણા ભાડા વસૂલ કરે છે